ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે ધ્વજવંદન કર્યું. રાઘવજી પટેલને ગણતંત્ર દિવસની પ્રજાજનોને પાઠવી શુભકામના. આઝાદીની લડાઈમાં શહીદ થયેલ શહીદોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. પોલીસ જવાન અને હોમગાર્ડના જવાનોએ પરેડ યોજાઈ. સ્વચ્છ ભારત માટે અને વ્યસન મુક્તિનો આપવામાં આવ્યો સંદેશ. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. દેશના 75મા પ્રજાસત્તાક દિવસની રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના આ ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે ઉજવણીનું આયોજન થયેલ. આજે ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, સરકારી ખાતાના વિવિધ સ્ટોલો દ્વારા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા, અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે, શ્રેષ્ઠ રીતે બજાવી છે, તેઓને પ્રમાણપત્રો આપવા સહિતની ઘણી બધી કાર્યવાહી આ ઉજવણી દરમિયાન કરવામાં આવી છે. સાહેબજી, શું કહેશો, આવનાર વિધાનસભા, આવનાર લોકસભાની ચૂંટણીની અંદરમાં કઈ રીતના ભારતીય જનતા પાર્ટી? આપ બધા જાણો છો, ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીઓથી આ લોકસભામાં તમામે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળી રહી છે. આ વખતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે એક નવું લક્ષ્યાંક અમને આપ્યું છે કે આપણે ચૂંટણીઓ તો તમામે તમામ બેઠકો ઉપર જીતીશું, પણ જે રીતે આપણે વિધાનસભામાં વિજય મેળવો એ પછી હવે આપણું નવું લક્ષ્યાંક છે કે તમામે તમામ એટલે કે 26 બેઠકો ઉપર 5 લાખથી વધુની લીડ સાથે આપણો ઉમેદવાર જીતે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જાય એ રીતે તમે બધા ચૂંટણીમાં પાર્ટીને વિજય બનાવો, અને એ રીતે પક્ષ દ્વારા, પક્ષના હોદ્દેદારો દ્વારા કામગીરી થઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પાટીલ સાહેબનું આહવાન સફળ થશે અને તમામે તમામ બેઠકો ગુજરાત 8 લાખની વધુ લીડથી જીતાશે. મતદાર જાગૃતિ અભિયાન પણ ખૂબ સારું રાજકોટ જિલ્લામાં અત્યારે ચાલી રહ્યું છે. નવા વોટર્સને શું સંદેશો આપશો અને ચૂંટણી કાર્ડ જેને નથી લીધા એના માટે આપનું? નવા મતદાર ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી કે લોકશાહીમાં તમારી પાસે મોટામાં મોટું હથિયાર મત છે અને આ મત આપવાનો અધિકાર જ્યારે તમને મળ્યો છે ત્યારે તમે અવશ્ય મતદાન કરો, તમારા ઘરના લોકોને પણ મતદાન કરો અને આ રીતે આપણે લોકશાહી બચાવવાના કામમાં જ્યારે તમને આ પ્રથમ વખત તક મળી છે એનો સદુપયોગ કરો. સાહેબ, જે લાસ્ટ સમયની અંદરમાં ભાવ નુકસાન ઘણા બધા છે,